જામનગરમાં નાગનાથ ગેટ પાસે આવેલ એક ચાઇનીઝ રેસ્ટોરન્ટના સંચાલક ઉપર અમુક શખ્સોએ હુમલો કરતાં ખળભળાટ થયો હતો શહેરમાં સામાન્ય બાબતોમાં હિંસા થતી હોવાના બનાવો વધી રહ્યા છે ત્યારે અસામાજિક તત્વોમાં પોલીસનો ભય રહ્યો ન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે અને સુરક્ષા વ્યવસ્થા તથા નાગરિકોની સલામતી ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે જામનગરને સ્માર્ટ સિટીનો દરજ્જો અપાવવા કેન્દ્ર સરકારના ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સમાં શહેરને અગ્રતા ક્રમ મળે એ જરૂરી છે એ માટે નાગરિકો ઓનલાઈન સર્વેમાં વધુમાં વધુ ભાગ લે એ માટે નેતાઓ પ્રયાસ કરી રહ્યા છે આ મુદ્દે જનજાગૃતિ માટે શહેરના બંને ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી અને રીવાબા જાડેજાએ શહેરના માર્ગો ઉપર લોકસંપર્ક કરી લોકોને સર્વેમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા જામનગરમાં થોડા દિવસ પહેલા જ જ્યોત જ્યોતિ પાર્કમાં બે ત્રણ મકાનોમાં તસ્કર ત્રાટક્યા હતા આ પ્રકરણમાં એલસીબીએ રામપર ગામના પાટિયા પાસેથી વેસતિયાભાઈ ભીલસિંહ ડામરા નામના શખ્સને ઝડપી લીધો છે તેની પાસેથી દાગીના રોકડ સહિત રૂપિયા સવા લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે આરોપીએ આ ઉપરાંત ધ્રોલમાં તથા મોરબી જિલ્લામાં પણ ચોરીઓ કરી હોવાનું બહાર આવ્યું છે સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો